હેલો ફ્રેન્ડ્સ હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન્સની તો સર્વપ્રથમ પ્રશ્ન જોઈએ કોલમ એક અને બેને યોગ્ય રીતે જોડવાનું છે કોલમ એકમાં આપેલું છે ઓઝોન છિદ્ર ગ્રીનહાઉસ અસર પ્રાકૃતિક વિનાશક બાબત અને ધારણી વિકાસ અને કોલમ બેમાં આપેલું છે સુનામી યુવિ વિકરણો મિથેન ગેસ અને પરિસ્થિતિ કેન્દ્રવાદ અને ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે સર્વપ્રથમ વાત કરીએ કોલમ એકમાં ઓઝોન છિદ્રની તો તે કોલમ બેમાંથી કોની સાથે સંબંધિત છે તે આપણે પસંદ કરવાનો છે તો સુનામી સાથે તો નહીં આવે યુવી વિક્રણો હાથ યુવી વિક્રણો સાથે આવશે તો વન સામે આવશે બી ગ્રીનહાઉસ અસરની વાત કરીએ તો તે મિથેન ગેસ સાથે સંબંધિત છે પ્રાકૃતિક વિનાશક બાબતની વાત કરીએ તો તે સુનામી સાથે સંબંધિત છે અને ધારણીય વિકાસની વાત કરીએ તો તે જે વિધુ છે પરિસ્થિતિક કેન્દ્રવાદ તેની સાથે સંબંધિત છે તો આપણો સાચો જવાબ બને છે ઓપ્શન એ બીજા ક્વેશનની વાત કરીએ બાયો મેગ્નેફિકેશનનો અર્થ કોની વૃદ્ધિથી થાય છે ઓપ્શન આપેલા છે જીવિત જીવોમાં પ્રદૂષકોની સાંદ્રતા જાતિની સંખ્યા જીવિત જીવોનું કદ કે બાયોમાસ તો અહીં સાચો જવાબ બને છે જીવિત જીવોમાં પ્રદૂષકોની સાંદ્રતા નાગોયા પ્રોટોકોલ કોની સાથે સંબંધિત છે જળવાયુ પરિવર્તન સાથે ઓઝોન ક્ષયન સાથે ખતરનાક વેસ્ટ સાથે કે જૈવ વિવિધતા સાથે તો નાગોયા પ્રોટોકોલ એ જૈવ વિવિધતા સાથે સંબંધિત છે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે ક્લોરો ફ્લોરો કાર્બન્સનો સ્ત્રોત કયો છે સીએફસી નો સ્ત્રોત કયો છે નીચેનામાંથી થર્મલ પાવર પ્લાન્ટ્સ સ્વયંચાલિત વાહનો રેફ્રિજરેટર અને એર કન્ડિશનર કે ખાતરો તો જે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી આપણો સાચો જવાબ છે રેફ્રિજરેટર અને એર કન્ડિશનર નીચેનામાંથી માંથી કયો રિન્યુએબલ નેચરલ રિસોર્સ નથી સ્વચ્છ હવા ફળદ્રુપ જમીન તાજું પાણી કે ક્ષાર તો ચોખ્ખો આપણને જવાબ તો દેખાય જ છે કયો હોવો જોઈએ ક્ષાર તેની પછીનો ક્વેશ્ચન જોઈએ ભારતની ઉર્જા આવશ્યકતામાં જીવાશ્મ ઇંધણ પછી યોગદાન કરવા વાળો બીજો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત કયો છે સૌર ઉર્જા ન્યુક્લિયર ઉર્જા જળ ઉર્જા કે પવન ઉર્જા તો જીવાશ્મ ઇંધણ પછી જે યોગદાન કરવા છે તે છે જળ ઊર્જા ભૂકંપના સંદર્ભમાં રેક્ટર સ્કેલ ઉપર પરિમાણ એકની વૃદ્ધિનો અર્થ નીચેનામાંથી શું થાય છે ઓપ્શન આપેલા છે ભૂકંપના તરંગોના આયામમાં દસ ગણી વૃદ્ધિ ભૂકંપના તરંગની ઉર્જામાં દસ ગણી વૃદ્ધિ ભૂકંપના તરંગના આયામમાં બે ગણી વૃદ્ધિ કે આયામમાં દસ ગણી વૃદ્ધિ એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે જી ફાઈ દુનિયાની પાંચ સર્વાધિક મહત્વપૂર્ણ ઉભરી રહેલી અર્થવ્યવસ્થા છે નીચેનામાંથી ક્યુ જી ફાઈનું અંગ નથી તે તમારે પસંદ કરવાનું છે મેક્સિકો બ્રાઝિલ ચીન કે કોરિયા તો કોરિયા એ જી કયું રાષ્ટ્ર કાર્બન વ્યક્તિ દીઠ સૌથી વધુ ઉત્સર્જન કરે છે તો સૌથી વધુ ઉત્સર્જન કરનાર કાર્બન ડાયોક્સાઇડ કયું રાષ્ટ્ર છે તે તમારે પસંદ કરવાનું છે ચીન જાપાન સંયુક્ત રાજ્ય અમેરિકા કે ભારત તો અહીં સાચો જવાબ છે સંયુક્ત રાજ્ય અમેરિકા ટ્રેજેડી ઓફ કોમન્સ કહેવત નીચેનામાંથી કોની સાથે સંલગ્ન છે ઓપ્શન આપેલા છે ઝેરી ગેસ ફેલાવાને કારણે થતા નુકસાન સંબંધિત દુઃખદ ઘટના ગરીબ લોકોની દુઃખદ સ્થિતિ સાથે નવીનીકરણ નિઃશુલ્ક ઉપલબ્ધ સંસાધનોનો ક્ષય કે જળવાયુ પરિવર્તન કોની સાથે સંલગ્ન છે તે તમારે પસંદ કરવાનું છે તો ટ્રેજેડી ઓફ કોમન્સ કેવત એ નવીનીકરણ નિઃશુલ્ક ઉપલબ્ધ સંસાધનોના ક્ષય સાથે સંલગ્ન છે ક્યોટો પ્રોટોકોલ કોની સાથે સંબંધિત છે ઓઝન ક્ષયન ખતરનાક વેસ્ટ જળવાયુ પરિવર્તન કે ન્યુક્લિયર ઉર્જા તો ક્યોટો પ્રોટોકોલ એ નીચેનામાંથી જે આપણે ચાર ઓપ્શન છે તેને અનુલક્ષીને આપણો સાચો જવાબ બને છે જળવાયુ પરિવર્તન સાથે ખાસ ધ્યાન રાખજો ક્યો પ્રોટોકોલ કોની સાથે સંબંધિત છે તેની માહિતી તમને હોવી જોઈએ તો ક્યોટો પ્રોટોકોલની વાત આવી તો તે કોની સાથે સંબંધિત છે જળવાયુ પરિવર્તન સાથે નીચેનામાંથી કયો મિથેનનો સ્ત્રોત નથી ભીની જમીન ફોર્મ ઉદ્યોગ થર્મલ પાવર પ્લાન્ટ્સ કે સિમેન્ટ ઉદ્યોગ તો અહીં સાચો જવાબ બનશે ભીની જમીન જાપાનમાં મીનામાતા ડિઝાસ્ટર કયા પ્રદૂષકને કારણે થઈ હતી સીસુ પારો કેડમિયમ કે ઝીંગ તો તે થઈ હતી પારાને લીધે નીચેનામાંથી પૃષ્ઠી ઓઝોનની પ્રદૂષકના રૂપમાં સંભવિત ઉત્સર્જક ઉત્સર્જકીઓ છે ઓપ્શન આપેલા છે ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર રેફ્રિજરેટર અને એર કન્ડિશનર ભીની જમીન કે ખાતરો તો અહીં સાચું જવાબ બને છે ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર ભારતના શહેરોમાં સ્મોગમાં મુખ્ય રૂપે હાજર હોય છે ઓપ્શન આપેલા છે સલ્ફરના ઓક્સાઇડ નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ અને સળગ્યા વિનાના હાઇડ્રોકાર્બન્સ કાર્બન મોનોક્સાઇડ અને એસપીએમ કે સલ્ફરના ઓક્સાઇડ્સ અને ઓઝોન તો સ્મોગ આપેલું છે તો તેમાં આવશે નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ અને સળગ્યા વિનાના હાઇડ્રોકાર્બન્સ કોલમ એક અને બેને યોગ્ય રીતે જોડવાનું છે કોલમ એકમાં આપેલું છે જૈવમંડળ સંરક્ષિત ક્ષેત્ર જેવા કે નીલગિરી માનસ સિમિલાપાલ અને અમરકંટક અને કોલમ બેમાં આપેલા છે સ્થાન ક્ષેત્ર ડેકન પ્રાયદીપ છત્તીસગઢ પૂર્વી હિમાલય અને પશ્ચિમી ઘાટ તો નીલગીરી સામે જોઈએ તો કોલમ બે માંથી આવશે સિમિલાપાલની વાત કરીએ તો તેનું સ્થાન ક્ષેત્ર છે ડેક્કન પ્રાયદીપ અને અમરકંટકની વાત કરીએ તો તેનું સ્થાન ક્ષેત્ર છે છત્તીસગઢ એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે નીચાણ કયા પ્રકારના કુદરતી વિનાશથી માનવને નુકસાન થવાની સૌથી વધુ સંભાવના હોય છે ભૂકંપ જંગલમાં આગ જ્વાળામુખી ફાટવો કે દુકાળ અને પૂર તો સૌથી વધુ જે નુકસાન થવાની સંભાવના હોય છે તે છે દુકાળ અને પૂર ઈસવીસન બે હજાર બાવીસ સુધી ભારતની જળવાયુ પરિવર્તન કાર્ય યોજવાનો ઉદ્દેશ નીચાનામાંથી શું સ્થાપિત કરવાનો છે વીસ હજાર મેગાવોટની પવન ઉર્જા પચીસ હજાર મેગાવોટની પવન ઉર્જા

જળ વિદ્યુત પાવર ઉત્પાદન ઉદ્યોગ કે શહેરીકરણ તો સૌથી વધુ યોગદાન દેનાર છે ખેતી નીચેના પુસ્તકોને તેમના પ્રકાશનના સમય મુજબ વ્યવસ્થિત ગોઠવો લિમિટ્સ ટુ ગ્રોથ સાયલેન્ટ સ્પ્રિંગ્સ અવર કોમન ફ્યુચર અને રિસોર્સ ફૂલ અર્થ એ આપેલા છે બુકના પ્રકાશન આપેલા છે પુસ્તકોના પ્રકાશન આપેલા છે તેને લાઇનમાં ગોઠવાના છે તેના કાળક્રમ મુજબ તો એ સૌથી પહેલો આવશે સાયલેન્ટ સ્પ્રિંગ તેની પછી આવશે લિમિટ્સ ટુ ગ્રોથ તેની પછી આવશે અવર કોમન ફ્યુચર અને તેની પછી આવશે રિસર્ચ ફુલ અર્થ એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે નીચેનામાંથી ક્યાં મહાદ્વીપનું રણમાં પરિવર્તન થવાનું સૌથી વધારે જોખમ છે આફ્રિકામાં એશિયામાં દક્ષિણ અમેરિકામાં કે ઉત્તર અમેરિકામાં તો આફ્રિકામાં સૌથી વધારે તે જોખમ છે નીચેનામાંથી કયો એવો એપ્રોચ છે જે માનવ પર્યાવરણ ક્રિયાની સમસ્યા સાથે સંબંધિત સૌથી વધુ વ્યાપક એપ્રોચ એપ્રોચ છે છે તે તમારે પસંદ કરવાનો ચાર તમારા સમક્ષ મૂકેલા છે પ્રાકૃતિક સંસાધન સંરક્ષણ એપ્રોચ શહેરી ઔદ્યોગિક સમૃદ્ધિ ઉન્મુખ એપ્રોચ ગ્રામીણ ખેતી સમૃદ્ધિ ઉન્મુખ એપ્રોચ કે શેડ વિકાસ એપ્રોચ તો અહીં સાચો જવાબ બનશે શેડ વિકાસ એપ્રોચ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ